चलो गुड आफ्टरनून, जय स्वामी नारायण। आज आप अंग्रेजी पार्ट टू नंबर्स में अपने पार्ट टू आया था ने, हवे एमा पेलू छे जो चित्र गणी अने अंग्रेजी में अंक लखो। चित्र गणी अंग्रेजी में अंक लखो। जो तमारे थई गेलू छे, मारे पण थई गेलू छे। हवे मात्र शुं छे, आपणो रिविजन छे, जेथी करी एटले आपणे एसएमएट आवे, एक्जाम आवे त्यारे जो आ प्रश्न पूछाय तो आपणने बहु त्यारे कन्फ्यूजन थाय नहीं। एटला माटेनुं शुं छे, आपणुं रिविजन छे। शुं छे? रिविजन छे। हवे जो एमां पहेलुं छे कप छे। शुं छे? सीयूपी कप। हवे आपणे गणी अने सामे शुं करवाना छे, अंग्रेजीमां अंक लखवाना छे। एमां पहेलुं जो कप गणो तो कि 1 2 3 4 5 6 7 કેટલા કપ છે? 7 કેટલા છે? 7 તો આપણે સામેની કે ટેગમાં શું લખવાનું છે? 7 લખેલા છે, 7। પછી નીચે છે શું છે? ટ્રી આપેલા છે, તો કે 1 2 3 4 કેટલા ટ્રી છે? 4 ટ્રી છે, કેટલા છે? 4 તો આપણે 4 લખેલું છે, જેમણે ન લખ્યા હોય એમને લખતું જવાનું છે। પછી નીચે છે સન, SUN, સન એટલે સૂર્ય, તો ત્યાં સૂર્ય ગણવાના, કેટલા સૂર્ય છે? 1, કેટલા છે? 1, તો આપણે ટેગમાં શું લખવું? 1। પછી છે એપલ, શું છે? એપલ, તો કે એપલ ગણવાના, 1 2 3 4 5 6 7 8 9 અને 10, કેટલા એપલ છે? 10 10, કેટલા એપલ છે? 10 10। પછી છે હાઉસ, HOUSE, હાઉસ એટલે ઘર, તો કે કેટલા ઘર છે? 1 2 3, કેટલા છે? 3, તો આપણે ટેગમાં શું લખ્યું છે? 3 3 એટલે 3। પછી છે ધજા, તો કે ધજા ગણવાની, 1 2 3 4 5, કેટલી ધજા છે? 5 5, નો સ્પેલિંગ શું હતો? FIVE, 5 એટલે 5, તો કેટલી ધજા છે? 5। પછી છે સ્ટાર આપેલા છે, તો કે 1 2 3 4 5 6 7 8 9, કેટલા સ્ટાર છે? 9, તો 9 નો સ્પેલિંગ શું હતો? NINE, 9 એટલે 9। પછી છે એલિફન્ટ, એલિફન્ટ એટલે હાથી, તો કેટલા હાથી છે? તો કે 1 2 1 2, 1 2, કેટલા હાથી છે? 2 હાથી, તો આપણે અહીંયા શું લખવું? 2। પછી છે પાન આપેલા છે, શું આપેલું છે? પાન, તો કેટલા પાન છે ગણી? 1 2 3 4 5 6, કેટલા પાન છે? 6 પાન છે, 6 નો સ્પેલિંગ શું હતો? SIX, 6 એટલે 6, તો કે કેટલા પાન છે? 6 પાન છે, કેટલા પાન છે? 6 છે। પછી છે કાઈટ, KITE, કાઈટ એટલે પતંગ, તો ચાલો હવે પતંગ ગણીએ આપણે, 1 2 3 4 5 6 7 8, કેટલા કાઈટ છે? 8 કાઈટ છે, કેટલા છે? 8, તો 8 નો સ્પેલિંગ શું હતો? EIGHT, 8 એટલે 8, તો કે કેટલા કાઈટ છે? 8 કાઈટ છે। તો આ શું છે? આપણે ચિત્ર ગણી અને એમની સામે શું લખ્યા? નંબર લખ્યા છે। હવે સામેના પેજ ઉપર એમાં છે મોડલ ટેસ્ટ પેપર છે। શું છે? મોડલ ટેસ્ટ પેપર છે, પેપર 1 સેમેસ્ટર 1। હવે એમાં પહેલું છે પ્રશ્ન 1, પહેલી ABCDના ખૂટતા મૂળાક્ષરો લખો। પહેલી ABCDના ખૂટતા મૂળાક્ષરો લખો। હવે જો એમાં પહેલું છે એ આપેલો છે, પછી 4 ખાલી જગ્યા છે, એફ આપેલો છે, 4 ખાલી જગ્યા છે, એવી રીતના અક્ષરો લખેલા છે અને એમાં ખાલી જગ્યાઓ આપેલી છે। હવે ખાલી જગ્યાઓ આપણે શું કરવાની છે? પૂરી કરવાની છે। હવે એ આપેલો છે, અહીંયા કેપિટલ ABCD છે, આપણે પણ અહીંયા કેવું લખવાનું છે? કેપિટલમાં લખવાનું છે। એ પછી શું આવે? તો કે બી, એફ ફોર એપલ, પછી શું આવે? બી ફોર બોલ, બીફોર બોલ લખો, તમારી ચોપડીમાં જોતા જાજો, બી ફોર બોલ, પછી શું આવશે? સી ફોર કેટ,
सी फोर केट पछी शू आवशे डी फोर डॉग डी फोर डॉग डी फोर डॉग पछी ई फोर एलिफंट ई फोर एलिफंट अने एफ फोर फिश आवी गयो। हवे एफ फोर फिश पछी शू आवशे जी फोर गन जी फोर गन जी फोर गन पछी एच फोर हाउस एच फोर हाउस एच फोर हाउस पछी आई फोर आइसक्रीम आई फोर आइसक्रीम आई फोर आइसक्रीम पछी जे फोर जोकर जे फोर जोकर अने के फोर काइट तो आपेलू छे। हवे के फोर काइट पछी शू आवे एल फोर लायन एल फोर लायन एल फोर लायन पछी एम फोर मंकी एम फोर मंकी एम फोर मंकी पछी जो आगळ ए फोर एप्पल नीचे खाली जग्या छे तो के एम फोर मंकी पछी शू आवशे एन फोर नेस्ट एन फोर नेस्ट पछी शू आवशे ओ फोर ओरेन्ज ओ फोर ओरेन्ज ओ फोर ओरेन्ज पछी पी फोर पेरोट पी फोर पेरोट पी फोर पेरोट पछी क्यू फोर क्वीन आपेलो छे। हवे क्यू फोर क्वीन पछी शू आवशे आर फोर रेबिट आर फोर रेबिट आर फोर रेबिट पछी एस फोर सन एस फोर सन अने टी फोर टाइगर आपेलू छे। हवे टी फोर टाइगर पछी शू आवशे यू फोर अम्ब्रेला यू फोर अम्ब्रेला यू फोर अम्ब्रेला पछी वी फोर वायोलिन वी फोर वायोलिन डबल्यू फोर वी फोर वायोलिन पछी शू आवशे डबल्यू फोर वॉच डबल्यू फोर वॉच वॉच एटले घड़ियाळ पछी डबल्यू फोर वॉच पछी शू आपेलू छे एक्स फोर एक्समस एक्स फोर एक्समस। हवे एक्स फोर एक्समस पछी शू आवे वाई फोर याक वाई फोर याक અને વાય ફોર યાક પછી શું આવશે ઝેડ ફોર ઝીબ્રા શું આવશે ઝેડ ફોર ઝીબ્રા। તો આ શું થયું આપણી કેપિટલમાં એ બી સી ડી થઈ જો એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એન એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ને ઝેડ આ શું થયું આપણી કેપિટલ એ બી સી ડી થઈ। હવે જો બીજું છે કેપિટલ અક્ષરો સામે તેમને બીજી એ બી સી ડીના અક્ષરો લખો। કેપિટલ અક્ષરો આપણને આપેલા છે એમાં આપણે બીજી એબીસીડીના અક્ષરો લખવાના છે સ્મોલ એબીસીડીમાં કે અક્ષર લખવાના છે। હવે એમાં પહેલું છે ડી કેપિટલ એબીસીડીમાં ડી આવો છે તો સ્મોલ એબીસીડીમાં ડી કેવો થશે તો કે સ્મોલ એબીસીડીમાં ડી આવો થશે। પછી છે એચ તો કેપિટલમાં આવો થશે સ્મોલમાં એચ ફોર હાઉસ કેવો થશે આમ। પછી જી ફોર ગનમાં ઈ ફોર એલિફન્ટ ઈ ફોર એલિફન્ટમાં બીજી એબીસીડીનો ઈ કેવો આવશે આ રીતનો જે ફોર જોકર ક્યુ ફોર ક્વીન ડી ફોર બોલ એ ફોર એપલ આઈ ફોર આઈસક્રીમ અને આર ફોર રેબિટ આ શું થયું આપણી કેપિટલ સામે શું લખવું આપણે સ્મોલ લખ્યા। પછી છે ચિત્રોના નામ લખો એમાં પહેલું છે નલનું ચિત્ર આપેલું છે શેનું આપેલું છે નલનું ચિત્ર આપેલું છે તો ટેપ એટલે નળ થાય તો ટેપનો સ્પેલિંગ શું આવે તો કે ટી એ પી ટેપ એટલે નળ આમાં ક્યાંય છે ટી એ પી તો કે ટી એ પી ટેપ એટલે નળ તો લખવાનું અહીંયા ટી એ પી ટેપ એટલે નળ। પછી જેનું ચિત્ર છે તો કે બેગનું છે શેનું છે બેગનું તો બેગ એટલે શું થાય બેગ થાય તો બેગનું સ્પેલિંગ શું છે આમાં જોવાનું બી એ જી ક્યાં આપેલું છે બી એ જી બેગ એટલે બેગ બી એ જી બેગ એટલે બેગ। પછી છે બિલાડી તો કેટ એટલે શું થાય બિલાડી તો કેટનો સ્પેલિંગ ક્યાં આપેલો છે સી એ ટી કેટ એટલે
બિલાડી, તો કે સી એ ટી, કેટ એટલે બિલાડી. પછી આપેલું છે ડોગ, ડોગ એટલે કૂતરો, તો ડોગનો સ્પેલિંગ શું હતો? ડી ઓ જી, ડોગ એટલે બિલાડી, તો ડોગનો સ્પેલિંગ ક્યાં છે? ડી ઓ જી, ડોગ એટલે બિલાડી, એટલે સોરી ડોગ એટલે કૂતરો. પછી છે ભમરડાનું ચિત્ર છે, શેનું છે? ભમરડાનું છે. હવે ટોપ એટલે ભમરડો થાય, ટોપનો સ્પેલિંગ શું આવે? ટી ઓ પી, ટોપ એટલે ભમરડો, તો ટી ઓ પી, ટોપ એટલે ભમરડો, તો લખવાનું ટી ઓ પી, ટોપ એટલે ભમરડો. પછી નીચે છે ફેન, ફેન એટલે પંખો, તો ફેનનો સ્પેલિંગ શું આવે? એફ એ એન, એફ એ એન, ફેન એટલે પંખો. તો આમાં ક્યાંય છે ફેનનો સ્પેલિંગ? તો કે આ રહ્યો એફ એ એન, ફેન એટલે પંખો, એફ એ એન, ફેન એટલે પંખો. પછી છે વેન, વી ફોર વેન, તો વેનનો સ્પેલિંગ શું આવે? તો કે વી એ એન, વેન એટલે આપણે જે સ્કૂલેથી ઘરે જઈએ છીએ વાનમાં એ વેન, તો વી એ એન પહેલો જ સ્પેલિંગ છે, વી એ એન, વેન એટલે વાન. પછી છે માટલું, તો માટલાનો શું થાય? માટલાને અંગ્રેજીમાં શું કહેવાય? પોટ કહેવાય. શું કહેવાય? પોટ કહેવાય, તો પોટનો સ્પેલિંગ શું આવે? તો કે પી ઓ ટી, પોટ એટલે માટલું, તો સ્પેલિંગ જોવાનું પી ઓ ટી છે ક્યાંય? તો કે આ રહ્યો છેલ્લે પી ઓ ટી, પોટ એટલે માટલું, તો લખવાનું પી ઓ ટી, પોટ એટલે માટલું. પછી છે ખાટલાનું ચિત્ર છે, શેનું છે? ખાટલાનું ચિત્ર છે, તો હવે ખાટલાને અંગ્રેજીમાં શું કહેવાય? ખાટલાને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે કોટ કહેવાય. શું કહેવાય? કોટ, તો કે કોટનો સ્પેલિંગ શું આવે? સી ઓ ટી, કોટ એટલે ખાટલો, તો આમાં જોવાનું સી ઓ ટી છે, તો કે આ રહ્યો, તો કે સી ઓ ટી, કોટ એટલે ખાટલો, સી ઓ ટી, કોટ એટલે ખાટલો. અને છેલ્લું શું છે? બોક્સ, તો આમાં સ્પેલિંગમાં પણ છેલ્લું શું વધ્યું છે? બોક્સ, બી ઓ એક્સ, બોક્સ એટલે ખોખું અથવા તો બોક્સ. તો આ શું થયું? સ્પેલિંગ. હવે નીચે આપે ચોથું છે આપેલા શબ્દોના સમાન ઉચ્ચારવાળા શબ્દો લખો. એમાં પહેલું છે જી એ પી, ગેપ. પછી મેં જો નીચે લખ્યું છે બી એ જી અને ડી એ એમ, બેગ અને ડેમ. વચ્ચેના શબ્દવાળા અક્ષર સ્પેલિંગ લખવાના છે. હવે અહીંયા પહેલું છે મોબ, એટલે મેં નીચે શું લખ્યું છે? આર ઓ ડી, રોડ, અને ડી ઓ ટી, ડોટ એટલે બિંદુ. પછી છે જે ઓ ટી, જોટ, એટલે નીચે મેં શું છે એના સ્પેલિંગ લખ્યા છે? પછી છે પી ઓ ટી, પોટ એટલે માટલું. પછી નીચે બીજો સ્પેલિંગ છે બી ઓ વાય, બોય એટલે છોકરો. પછી ઉપર આપેલું છે એમ એ ટી, મેટ, એટલે નીચે સ્પેલિંગ શું આવે? ટી એ જી, ટેગ એટલે ટેગ. પછી સી એ એન, સી એ એન, કેન. પછી બાજુમાં આપેલું છે પી એ એન, પેન, અને મેં નીચે શું લખ્યું છે? એવો છે મેપ એટલે નકશો, એમ એ પી, મેપ એટલે નકશો. અને છેલ્લું શું છે? સી એ ટી, કેટ એટલે બિલાડી. હવે સેમેસ્ટર 2 પાર્ટ 2 આપણે પછીના પીરિયડમાં જોઈશું.